નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠમાં વિષય ઇંગ્લિશ યુનિટ થ્રીમાં એક્ટિવિટી સિક્સ ટુ બોયસ ઇન અ જંગલ એટલે કે જંગલમાં બે છોકરાઓ એના વિશે ભણીશું અમિત આસામમાં હતો તે તેના મિત્ર ભૂપેન સાથે રહેતો હતો અમિત ભૂપેનને કહે છે કે તમારું આશ્રમ કેટલું સુંદર છે નહીં તેમાં જંગલો પણ છે નદીઓ પણ છે જંગલોમાં ગીચ ઝાડવા છે લાંબી વેલ ગીચ વૃક્ષો નીચા વૃક્ષો અને ઊંચા વૃક્ષો પણ છે કેળાના પાંદડા પણ સુવાળા છે અને તેના પર કીડીઓ સ્કેટ કરે ભૂપેન કહે છે કે તેમને ઘણી મજા આવતી હશે નહીં ત્યાં જ અમિત બોલે છે કે બધા વૃક્ષો આટલા ઊંચા શા માટે છે ભૂપેન કહે છે તે ઊંચા છે કારણ કે અહીં ખૂબ વરસાદ હોય છે જમીન ખૂબ ફળદ્રુપ છે અને જંગલો પણ ગાઢ છે અમિત કહે છે કે અમારે ડાંગમાં પણ ઘણા ઊંચા વૃક્ષો છે ઘણા જંગલો પણ છે ગુજરાત સિંહો માટે પ્રખ્યાત છે નહીં ભૂપેનનેને પૂછે છે અમિત કહે છે કે હા અમારે સિંહનું અભયારણ્ય છે અમારે જંગલી ગધેડાનું અભયારણ્ય સ્લોત રીંછનું અને પક્ષીઓના પણ ઘણા બધા અભયારણ્યો છે શું આસામમાં જંગલી પ્રાણીઓ છે ભૂપેન એને કહે છે કે હા અમારું કાઝીરંગા એક શિંગડાવાળા રહીનો માટે ખૂબ જ જાણીતું છે અને તે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ છે એ ઉપરાંત હાથીઓ ભેંસો અને સ્વંપ હરણ પણ છે અમારી શાળામાંથી અમે કાઝીરંગામાં કેમ્પ કરવાના છીએ અને ત્યાં ઘણા હાથી અને બીજા પ્રાણીઓ પણ જોઈશું અમે કહે છે કે શું તે રિયલ કેમ્પ હશે તમે ત્યાં તંબુમાં રહેશો અને રસોઈ પણ તમે જાતે બનાવશો ભૂપેન કહે છે કે હા અમે જાતે બનાવીશું શું તું અમારી સાથે જોડાઈ શકીશ અમિત કહે છે કે હા શા માટે નહીં તે આપણા માટે એક યાદગાર અનુભવ રહેશે ભૂપેન જણાવે છે કે આપણે ટ્રેકિંગનો આનંદ પણ લઈશું ગીત ગાશું અને નાચીશું તેમજ બોન ફાયરની પણ મજા લઈશું અમારી સાથે ચોક્કસ આવશે અમિત કહે છે કે હા તે મને ગમશે બીજા દિવસે તેઓ વાતચીત કરે છે અને ત્યાં જ બીજા અઠવાડિયે અમિત અને ભૂપેન કેમ્પમાં જોડાયા પહેલા દિવસે જંગલનું નિરીક્ષણ કરવા માટે તેઓ ગયા તેમણે ઘણા પક્ષીઓ જંતુઓ અને પ્રાણીઓ પણ જોયા રાત્રિના સમયે તેઓ રસ્તો ભૂલી ગયા અને થોડી જ વારમાં તેઓ સાચા રસ્તે આવી ગયા અને તે ખરેખર તેમના માટે રોમાંચક અનુભવ હતો બીજા દિવસે મોડી સાંજે આ બે છોકરાઓ કેમ્પથી ઘણા દૂર હતા અને તેઓ બ્રહ્મપુત્ર નદીના કિનારે ચાલતા હતા અને ત્યાં તેમણે તેમની આસપાસ ઘણા પ્રાણીઓનો અવાજ પણ સાંભળ્યો અમિત વોઝ ઇન આસમ હી વોઝ સ્ટાઇંગ વિથ હિઝ ફ્રેન્ડ ભૂપેન અમિત વસ ઇન આસમ વાક્યો પાસ્ટેન્સમાં હોવાથી એટલે કે વાક્યો ભૂતકાળમાં હોવાથી રૂપ વોશ છે ભૂતકાળનું વાક્ય છે તેમજ એક વચનમાં હોવાથી અહીંયા વોસ છે તો અમિત વોસ ઇન આસામ એટલે કે અમિત આસામમાં હતું હી વોઝ સ્ટેઇંગ વિથ હિઝ ફ્રેન્ડ ભૂપેન તે તેના મિત્રો ભૂપેન સાથે રહેતો હતો હવે ભૂપેન અને અમિત એકબીજા સાથે વાતચીત કરે છે આપણે જોઈએ આગળ અમિત કહે છે આસામ ઇઝ સો બ્યુટિફુલ ઇઝન્ટ ઇટ अमित भूपेन ने कहे छे के आसम कितलो सुंदर छे नहीं इट हैज फॉरेस्ट्स एंड रिवर्स फॉरेस्ट એટલે કે જંગલ river એટલે કે નદીઓ તો એ કહે છે કે તે માં જંગલો અને નદીઓ છે યોર ફોરેસ્ટ હેવ Thick bushes thick bushes એટલે કે ઘીચ વૃક્ષો ઘીચ જાડિયું ભૂપેન કહે છે કે તમારા જંગલોમાં ગીચ ઝાડવા છે યર ફોરેસ્ટ હેવ થિક બસેસ લોંગ ક્રીપર્સ થીક ટ્રીસ શોર્ટ ટ્રીસ એન્ડ ટોલ ટ્રીસ ટુ ક્રીપર્સ એટલે કે વેલીઓ થીક ટ્રીસ એટલે કે ગીચ વૃક્ષો શોટ ટ્રીસ એટલે કે નીચા વૃક્ષો ટોલ ટ્રીસ એટલે કે ઊંચા વૃક્ષો એ કહે છે કે તમારા જંગલોમાં ગીચ ઝાડવા લાંબી વેલ ગીચ વૃક્ષો નીચા વૃક્ષો અને ઊંચા વૃક્ષો પણ છે ધ લીવ્સ ઓફ ધ બનાના પ્લાન્ટ્સ આર ગ્લોસી બનાના પ્લાન્ટ્સ એટલે કેળાના છોડ ગ્લોસી એટલે કે સુવાડા કેળાના પાંદડા સુવાડા હોય છે સ્કેટ ઓન ધેમ શું કીડીઓ તેમના પર સ્કેટ કરે છે અમિત ભૂપેનને કહે છે કે તમારા જે જંગલો છે એ ઘણા બધા ગીચ જંગલો છે ઘણી બધી નદીઓ પણ છે ઘણી વેલીઓ છે લાંબી તેમજ ઊંચા વૃક્ષો અને નીચા વૃક્ષો પણ છે અને તેમાં કેળાના પાંદડા પણ સુવાળા છે શું કીડીઓ તે સુવાળા પાંદડા પર સ્કેટ કરે છે એવું પૂછે છે ભૂપેન જવાબ આપે છે ભૂપેન ઇન બ્રેકેટ્સ સ્માઈલિંગ સડનલી ધ મોસ્ટ હેવ અ લોટ ઓફ ફન હેવન્ટ ધે ભૂપેન હસ્તા કહે છે કે ચોક્કસ સર્ટનલી એટલે કે ચોક્કસ ભૂપેન અમિતને કહે છે કે ચોક્કસ તેમને ઘણી મજા આવતી હશે નહીં અમિત વાય આર ઓલ ધ ટ્રી સો ટોલ બધા વૃક્ષો આટલા ઊંચા કેમ છે શા માટે બધા વૃક્ષો આટલા ઊંચા છે એવું પૂછે છે ભૂપેન કહે છે ધે આર ટોલ બીકોઝ વી ગેટ અ લોટ ઓફ રેન લોટ ઓફ એટલે કે વધારે પુષ્કળ પ્રમાણમાં રેન એટલે કે વરસાદ રેન એટલે કે વરસાદ એ કહે છે તે ઊંચા વૃક્ષો છે કારણ કે અહીં ખૂબ વરસાદ હોય છે ધ સોઇલ ઇઝ વેરી ફર્ટાઇલ સોઇલ એટલે કે જમીન ફર્ટાઇલ એટલે કે ફળદ્રુપ જમીન ખૂબ ફળદ્રુપ છે વિહે થિક ફોરેસ્ટ અમારે ગાઢ જંગલો છે હવે અમિત ભૂપેનને પૂછે છે કે અહીંયા વૃક્ષો ઘણા બધા છે ગીચ વૃક્ષો છે અને ઘણા ઊંચા વૃક્ષો પણ છે તો આટલા બધા વૃક્ષો ઊંચા કેમ છે તો ભૂપેન કહે છે કે તે ઊંચા છે કારણ કે અહીંયા ખૂબ વરસાદ હોય છે અને જમીન પણ ઘણી બધી ફળદ્રુપ છે અને ગાઢ જંગલો છે અમિત વી હેવ ટોલ ટ્રીઝ ઇન ધ ડાંગ્સ ટુ વી ઓલ્સો હેવ ફોરેસ્ટ અમિત કહે છે કે અમારે ડાંગમાં પણ ઊંચા વૃક્ષો છે અમારે જંગલો પણ છે ભૂપેન ગુજરાત ઇઝ ફેમસ ફોર ધ લાયન્સ ઇઝન્ટ ઇટ ફેમસ એટલે કે પ્રખ્યાત લાયન એટલે કે સિંહ ભૂપેન કહે છે કે ગુજરાત સિંહો માટે પ્રખ્યાત છે નહીં અમિત યસ વી હેવ અ લાયન સેન્ચુરી સેન્ચુરી એટલે કે અભયારણ્ય અમિત કહે છે કે હા અમારે સિંહનું અભયારણ્ય છે વી ઓલ્સો હેવ અ વાઇલ્ડ એસ સેન્ચુરી વાઇલ્ડ એસ એટલે કે જંગલી ગધેડાઓ એ કહે છે કે અમારે જંગલી ગધેડાઓનું અભયારણ્ય પણ છે સ્લોથ બિયર સેન્ચુરી એન્ડ મેની બર્ડ સેન્ચુરીઝ એઝ વેલ સ્લોથ બિયર એટલે કે સ્લો રીંચ સ્લોથ રીંચ બર્ડ્સ એટલે કે પક્ષીઓ અમિત ભૂપેનને કહે છે કે અમારે સિંહનું અભયારણ્ય પણ છે અમારે જંગલી ગધેડાઓનું અભયારણ્ય અને સ્લોત રીંછનું અભયારણ્ય તેમજ પક્ષીઓના પણ ઘણા બધા અભયારણ્ય છે આર ધેર વાઇલ્ડ એનિમલ્સ ઇન આસામ કે શું આસામમાં જંગલી પ્રાણીઓ છે ભૂપેન ઓ યસ ઓર કાઝીરંગા ઇઝ ફેમસ ફોર ધ વન ઓન રાઇનો ભૂપેન કહે છે કે ઓ હા અમારું કાઝીરંગા એક સિંગડાવાડા રહીનો માટે જાણીતું છે ઇટ ઇઝ ધ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તે તેની વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે કે વૈશ્વિક વિરાસતની જગ્યા છે જે કાઝીરંગા છે અભયારણ્ય કાઝીરંગામાં આવેલું જે એક અભયારણ્ય છે અને ત્યાં એક સિંગડાવાડા ખૂબ જ જાણીતું છે અને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ તેની વિરાસત છે આગળ આપણે જોઈએ ઇટ હેઝ એલિફન્ટ્સ વાઇલ્ડ બોફેલોસ એન્ડ સ્વમ ડીયર્સ એલિફન્ટ્સ એટલે કે હાથીઓ બોફેલસ એટલે કે ભેંસ ભૂપેન કહે છે કે તેમાં હાથી જંગલી ભેંસો અને સ્વમ્પ હરણ છે નેક્સ્ટ વીક સમ ઓફ અસ ફ્રોમ અવર સ્કૂલ આર ગોઈંગ ટુ કેમ્પ ઇન કાઝીરંગા આવતા અઠવાડિયે અમારી શાળામાંથી અમે કાઝીરંગામાં કેમ્પ કરવાના છીએ વી વિલ સી એલિફન્ટ્સ એન્ડ અધર એનિમલ્સ અમે હાથી અને બીજા પ્રાણીઓ જોઈશું ભૂપેન અમિતને કહે છે કે જે અમારું કાઝીરંગા છે તે એક સિંગડાવાળા રહીનો માટે ઘણું બધું જાણીતું છે અને ત્યાં હાથી તેમજ જંગલી ભેંસો અને સ્વંપ હરણ પણ છે આવતા અઠવાડિયામાં અમારી શાળામાંથી કાઝીરંગા નો એક કેમ્પ કરવાના છીએ અને ત્યાં અમે હાથી તેમજ બીજા ઘણા પ્રાણીઓ પણ જોઈશું અમિત કહે છે વિલ ઇટ બી અ રિયલ કેમ્પ વિલ યુ સ્ટે ઇન ટેન્ટ્સ એન્ડ કૂક યોર ઓન ફૂડ અમિત પૂછે છે કે વિલ ઇટ બી અ રિયલ કેમ્પ કે શું તે અસલ કેમ્પ છે વિલ યુ સ્ટે ઇન ટેન્ટ્સ ટેન્ટ્સ એટલે કે તંબુ અમિત કહે છે કે ખરેખર આ એક રિયલ કેમ્પ છે અને તમે તંબુઓમાં રહેશો વીલ યુ સ્ટે ઇન ટેન્ટ્સ એન્ડ કૂક યોર ઓન ફૂડ કે તમે તંબુઓમાં રહેશો અને તમારી રસોઈ કરશો ભૂપેન કહે છે યસ વી વિલ કેન યુ જોઈન ઓસ હા અમે તેમ કરીશું શું તું અમારી સાથે જોડાઈ શકીશ अमित कहे यस व्हाई नॉट इट विल बी अ मेमोरेबल एक्सपीरियंस फॉर मी मेमोरेबल एक्सपीरियंस एट के यादगार अनुभव अमित कहे कि हाते एक यादगार अनुभव रहेशे। भूपेन वी विल एन्जॉय ट्रैकिंग वी विल सींग डांस एंड एन्जॉय द बोन फायर डू जॉइन अस આપણે ટ્રેકિંગનો આનંદ લઈશું સિંગ એટલે કે ગાવું એ કહે છે કે આપણે ગીત પણ ગાઈશું નાચીશું અને બોન ફાયરની મજા લઈશું અમારી સાથે ચોક્કસ આવ અમિત આઈ લાઇક ઇટ મને તે ગમે છે ધ નેક્સ્ટ વીક અમિત એન્ડ ભૂપેન જોઈન ધ કેમ્પ બીજા અઠવાડિયે અમિત અને ભૂપેન કેમ્પમાં જોડાયા ધ first ડે they વેન્ટ આઉટ ટુગેધર ટુ એક્સપ્લોર ધ ફોરેસ્ટ એક્સપ્લોર એટલે કે બારીકાઈથી નિરીક્ષણ કરવું તો બીજા દિવસે અમિત અને ભૂપેન કેમ્પમાં જોડાય છે પહેલા દિવસે જંગલનું નિરીક્ષણ કરવા તેઓ સાથે ગયા दे सो मेनी बर्ड्स इन्सेक्ट्स एंड एनिमल्स, बर्ड्स एट्ले पक्षी इन्सेक्ट्स एट्लै के, के जंतुओ पहला दिवसे घीओ जंतुओं प्राणीओ जोया ड्यूरिंग ध नाइट they lost their वे बट सून दे गोट बेक ऑन ट्रेक પહેલા દિવસે જ્યારે તેઓ જંગલનું નિરીક્ષણ કરવા માટે ગયા અને ત્યાં ઘણા પક્ષીઓ અને જંતુઓ તેમજ પ્રાણીઓ પણ જોયા અને રાત્રે તેઓ રસ્તો ભૂલી ગયા પરંતુ થોડી જ વારમાં તેઓ પાછા સાચા રસ્તે આવી ગયા ધઝ મોમેન્ટ્સ ઓર રિયલી થ્રીલિંગ ફોર ધેમ થ્રીલિંગ એટલે કે રોમાંચક તો જ્યારે એ લોકો જંગલમાં રાત્રિના સમયે રસ્તો ભૂલી ગયા અને એ સમય ખરેખર ઘણો રોમાંચક હતો ધ સેકન્ડ ડે ઇટ વોઝ લેટ ઇન ધી ઇવનિંગ બીજા દિવસે મોડી સાંજ હતી ધ બોયસ વોર અ લોંગ વે ઓફ ફ્રોમ ધ કેમ્પ છોકરાઓ કેમ્પથી ઘણા દૂર હતા દેવર વોકિંગ અલોંગ ધ બ્રહ્મપુત્ર રિવર તેઓ બ્રહ્મપુત્ર નદીના કિનારે ચાલતા હતા દે કુડ હિયર ધ ક્રાઇસ ઓફ એનિમલ્સ ઓલ અરાઉન્ડ ધેમ તેમને તેમની આસપાસ પ્રાણીઓના અવાજ સંભળાતા હતા ભૂપેન કહે છે વોક ફાસ્ટ મોસ્ટ ગેટ ટુ ધ કેમ્પ ક્વિકલી ક્વિકલી એટલે કે ઝડપથી ભૂપેન કહે છે કે ઝડપથી ચાલ આપણે કેમ્પ પર ઝડપથી પહોંચવું જ પડશે હવે બીજો દિવસે તેઓ મૂડી સાંજે જંગલમાં હતા અને ત્યાં એ જંગલ કેમ્પથી ઘણું દૂર હતું અને આ બે છોકરાઓ બ્રહ્મપુત્ર નદીના કિનારે ચાલતા હતા અને ત્યાં જ અચાનક પ્રાણીઓના અવાજ સંભળાતા હતા ભૂપેન કહે છે અમિતને કે ઝડપથી ચાલ આપણે કેમ્પ પર ઝડપથી પહોંચવું પડશે ઇન બ્રેકેટ્સ ધ હિયર્ટ ધ ટ્રમ ઓફ એલિફન્ટ્સ અમિત વોઝ એક્સાઇટેડ એક્સાઇટેડ એટલે કે ઉત્તેજિત તેમણે હાથીઓના અવાજ સાંભળ્યા અમિત ઉત્તેજિત હતો અમિત કહે છે ઇન બ્રેકેટ્સ ઇન એન એક્સાઇટેડ વોઇસ ઉત્તેજિત અવાજ માટે કહે છે યુ થિંક વી વિલ સી એની એલિફન્ટ્સ તને લાગે છે આપણે કોઈ હાથી જોઈશું ભૂપેન વેટ ઉભો રહે સડનલી ભૂપેન સ્ટોપડ એન્ડ હેલ્ડ ઓફ હિઝ હેન્ડ સડનલી એટલે કે અચાનક અચાનક ભૂપેન ઊભો રહ્યો અને તેનો હાથ ઊંચો કર્યો ધે સ્ટુડ સ્ટીલ એન્ડ લિશન તેઓ શિર ઊભા રહ્યા અને સાંભળ્યું થમ્પ 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 અ બિગ એનિમલ વોઝ કમિંગ ટુવર્ડ્સ ધેમ ટુવર્ડ્સ એટલે કે ની તરફ હાથીનો અવાજ આવતો હતો થમ્પ થમ્પ અને એક મોટું પ્રાણી તેમની તરફ આવી રહ્યું હતું ઇટ્સ એન એલિફન્ટ ભૂપેન વિસ્પટ વિસ્પટ એટલે કે ધીમા અવાજે કહેવું તે હાથી છે ભૂપેને ધીમા અવાજે કહ્યું दे वोक क्विकली ऑन ध ग्रास एंड हाइड बिहाइंड अ बीग ट्री क्विकली एट के झड़प थी हाइड एटले संताव ग्रास एटले कि घास झड़प थी घास पर चाली ने एक मोटा झाड़ पाचड़ताई गांग ब्लेक क्रिएचर विथ व्हाइट टस्प थी क्लेक्स बिग इस स्मोल आइस अ लॉन्ग ट्रॉक वॉज कमिंग टुवर्ड्स धेम इट वॉज कमिंग क्लॉजर एंड क्लॉजर सफेद दंतूर झाड़ा पग थीक लेग्स एट्ले झाड़ा पग व्हाइट टस एट्ले दंतसूर बिग इस मोटा कान स्मोल आईस एटले कि नानी आँखों एक मोटू કાળું પ્રાણી તેમની તરફ આવી રહ્યું હતું ઈટ વોઝ કમિંગ ક્લોઝર એન્ડ ક્લોઝર તે તેમની વધુ ને વધુ નજીક આવી રહ્યું હતું બીજા દિવસે મોડી સાંજ હતી છોકરાઓ કેમ્પથી ઘણા દૂર હતા તેઓ બ્રહ્મપુત્ર નદીના કિનારે ચાલતા હતા તેમની આસપાસ ઘણા બધા પ્રાણીઓનો અવાજ આવતો હતો આ બે છોકરાઓને એવું લાગે છે કે તેમની તરફ એક મોટું પ્રાણી આવી રહ્યું છે ભૂપેન અમિતને કહે છે કે ઊભો રહે કોઈક પ્રાણી તેમની તરફ આવી રહ્યું છે અને ત્યાં જ અચાનક ભૂપેન ઊભો રહ્યો અને તેના હાથ ઊંચા કર્યા તેઓ બંને સ્થિર ઊભા રહ્યા અને સાંભળ્યું અને ત્યાં જ કોઈક મોટું પ્રાણી તેમની તરફ આવી રહ્યું હતું ભૂપેન કહે છે કે તે હાથી છે અને તેઓ ઝડપથી ઘાસ પર ચાલીને એક મોટા ઝાડ પાછળ સંતાઈ ગયા સફેદ દંત શું ઝાડા પગ મોટા કાન અને નાની આંખોવાળું તેમજ લાંબી સૂંઢવાળું એક મોટું પ્રાણી તેમની તરફ આવી રહ્યું હતું અમિત ભૂપેન ઇટ્સ એન એલિફન્ટ વોટ અ બિગ ક્રિએચર ઇટ ઇઝ અમિત ભૂપેનને કહે છે કે ભૂપેન આ તો હાથી છે તે કેટલું મોટું પ્રાણી છે આઈ કાન્ટ બિલીવ ઇટ હું માની શકતો નથી ઇટ્સ અ ડ્રીમ ડ્રીમ એટલે કે સ્વપ્ન એ કહે છે કે આ એક સ્વપ્ન છે આઈ હેવ નેવર સીન અ લિવિંગ એલિફન્ટ ઇન માય લાઈફ કેન આઈ સી ઇટ ફ્રોમ વેરી નિયર નિયર એટલે કે નજીક એ કહે છે કે મેં મારા જીવનમાં આવો હાથી ક્યારેય પણ જોયો નથી શું હું તેને ખૂબ નજીકથી જોઈ શકું ભૂપેન પ્લીઝ કીપ ડિસ્ટન્સ ફ્રોમ ધી એલિફન્ટ મહેરબાની કરીને હાથીથી યોગ્ય અંતરે રહે ડિસ્ટન્સ એટલે કે અંતર એ કહે છે કે હાથીથી દૂર રહે ભૂપેન વોઝ વરિડ ધીર વોઝ અ લાર્જ એલિફન્ટ અબાઉટ થર્ટી ફીટ હવે ટુઅરી એટલે કે ચિંતિત થવું અથવા ચિંતા થવી ભૂપેન ચિંતિત હતો લગભગ ત્રીસ ફૂટ દૂર હાથી હતો હિસ એંગ્રી સ ભૂપેન વિસ્ફટ એંગ્રી એટલે કે ગુસ્સે થવું ટુ વિસ્પટ એટલે ધીમા અવાજે તે ગુસ્સામાં છે ભૂપેન ધીમા અવાજે અમિતને કહે છે કે તે ગુસ્સામાં છે ધી એલિફન્ટ હિયર્ડ ધેર વોઇઝ હી સ્મેલ્ડ ધેમ ટુ વોઇસ એટલે કે અવાજ હાથીએ તેમનો અવાજ સાંભળ્યો હિ પૂટ હી સ્લોગ ટ્રંક અપ ઇર એન્ડ ટ્રમ્પ લાઉડલી તેમની ગંઠ આવી તેણે લાંબી સૂંઢ હવામાં ઊંચી કરી અને જોરથી અવાજ કર્યો ભૂપેન એન્ડ અમિત કુડ નોટ મૂવ અ બાઇટ ભૂપેન અને અમિત જરા પણ હાલી શક્યા નહીં ભૂપેન વોઝ અફ્રેટ બટ અમિત વઝન્ટ અમિતને બીક ન લાગતી હતી પરંતુ ભૂપેન ઘણો બધો ભયભીત થયો હી વોઝ એન્જોઈંગ હિમસેલ્ફ તે મજા માણી રહ્યો હતો સ્લોલી ધી એલિફન્ટ કેમ ટુવર્ડ્સ ધીમ સ્લોલી એટલે કે ધીમે 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 હાથી તેમની તરફ આવી રહ્યો હતો નાવ હિવોસ ટ્વેન્ટી ફાઈવ ફીટ અવે હવે તે પચીસ ફૂટ દૂર હતું વોઝ શેકિંગ હિઝ હેડ ઇન એન્ગર ટુ શેક એટલે કે ફેરવવું તે ગુસ્સામાં તેનું માથું હલાવતો હતો હી ઇઝ ગોઈંગ ટુ અટેક અસ ભૂપેન વિસ્પર ટુ અમિત વી મસ્ટ ડૂ સમથિંગ તે આપણા ઉપર હુમલો કરશે ભૂપેને અમિતને ધીમેથી કહ્યું આપણે કંઈક કરવું જ પડશે હવે અમિત અને ભૂપેન જ્યાં હતા તેમનાથી માત્ર પચીસ ફૂટ દૂર હાથી હતું અને તે હાથી ગુસ્સામાં માથું હલાવી રહ્યો હતો ભૂપેન અમિતને કહે છે કે તે કદાચ આપણા પર હુમલો કરશે હવે આપણે કંઈક કરવું જ પડશે ભૂપેન પુલ્ડ આઉટ અ બિગ બ્રાઉન પેપર બેગ ફ્રોમ હિસ પોકેટ ભૂપેને તેના ખિસ્સામાંથી એક મોટી કથ્થઈ કાગળની કોથળી કાઢી દેર વર સમ સ્વીટ્સ ઇન ઇટ સ્વીટ્સ એટલે કે મીઠાઈ તેમાં થોડીક મીઠાઈ હતી હી થ્રુ અવે ધ સ્વીટ્સ ઓન ધ ગ્રાસ હી સ્ટાર્ટેડ ટુ બ્લો ઇન ટુ ધ બેગ તેણે મીઠાઈ ઘાસમાં ફેંકી દીધી તેણે કોથળીમાં હવા ભરવાનું શરૂ કર્યું ધ બેગ વોસ લાઈક અ બિગ બલૂન બલૂન એટલે કે ફુગા બલૂન એટલે કે ફુગા તેણે કોથળીમાં હવા ભરવાનું શરૂ કર્યું અને થોડી જ વારમાં કોથળી એક મોટા ફુગ્ગા જેવી થઈ ગઈ હી હાઇટ ઇટ હાર્ડ વિથ હિઝ હેન્ડ તેણે તેના પર જોરથી મૂકો માર્યો આગળ આપણે જોઈએ વોટ અ લાઉડ સાઉન્ડ ઇટ વોઝ ઇટ એકોડ ઇન ધ ફોરેસ્ટ કેટલો મોટો અવાજ હતો તે જંગલમાં ગુંજી ઉઠ્યો ધી એલિફન્ટ સ્ટોપડ ટ્રમ્પ એન્ગરલી એન્ડ ટર્ન્ડ અવે હાથી ઊભો રહ્યો ગુસ્સે થઈ જ થઈ અવાજ કર્યો અને પાછો ફરી ગયો હી વોકડ ક્વિકલી થ્રો ધ ટોલ ગ્રાસ એન્ડ સૂન ડીસઅપિયર્ડ ઇન ટુ ધ ફોરેસ્ટ ફોરેસ્ટ વોટ અ યુઝફુલ ટ્રીક ડિસઅપિયર્ડ એટલે કે અદૃશ્ય થવું હાથી ઊભો રહ્યો અને ગુસ્સે થઈ અવાજ કર્યો અને પાછો ફરી ગયો ઊંચા ઘાસમાં ઝડપથી ચાલીને થોડી જ વારમાં જંગલમાં અદ્રશ્ય થઈ ગયો વોટ અ યુઝફુલ ટ્રીક કેટલી ઉપયોગી યુક્તિ છે બોથ ધ બોયસ ફેલ્ટ રિલીવડ બંને છોકરાઓને રાહત થઈ he thought we had a gun said bhupen laughing softly Dimitri Hassa, hasa bhupen bolyo tene Hashe hase ke apni pase bandook chhe yes said amit amit bolyo ha they walked towards the camp te કેમ્પ તરફ ચાલવા માંડ્યા આફ્ટર સમ ટાઈમ ભૂપેન સેડ લુક ધોસ આર ધ લાઇટ્સ ઓફ અવર કેમ્પ થોડા સમય પછી ભૂપેન બોલ્યો જો પેલી આપણા કેમ્પની લાઇટ છે વોટ અ થ્રીલિંગ એક્સપિરિયન્સ ઇટ વોઝ કેટલો રોમાંચક અનુભવ હતો